વિગતવાર સમાચારમાં વાત કરીએ તો મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી, જેમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં બે રેસ્ટોબારમાં ગત મોડી રાતે લાગેલી ભીષણ આગમાં 15 લોકોના મોત નિપજ્યા છે, જેમાં 12 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. લોઅર પરેલ વિસ્તારના કમલા મિલ્સ કમ્પાઉન્ડ ખાતેની રેસ્ટોબારમાં આગ લાગી હતી. કમલા મિલ કમ્પાઉન્ડમાં મોઝો રેસ્ટોબાર અને લંડન ટેક્સી બારમાં આગ લાગી હતી. આગમાં ઘાયલ લોકોને કેવીએમ હોસ્પિટલમાં ખસેડાયા છે. આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી, જો કે ફાયર ફાઈટરે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે. જો ટ્રેસેસ હે ઉસકે ઉપર સે સમજે કે સિલિન્ડર કિતના ક્યાં થા, બ્લાસ્ટ હુઆ નહીં હુઆ થા, જો ફર્સ્ટ અરાઇવલ ઓફિસર ને ક્યા ઉસને દેખા, કૈસા સુના, યે સબ જાંચ હોને કે બાદ કન્ક્લુડ કરેંગે. ઇસકે જો એડજોઇનિંગ હૈ જો ઉસને બાજુ કા જો હોર્ડિંગ વગેરે હૈ ઉસમે ભી ફાયર હુઆ થા, તો ઇધર કા અભી ટેમ્પરરી ઇલેક્ટ્રિસિટી બાજુ કા બિલ્ડિંગ કા કટ ગયા હૈ. અગર ઉધર કુછ પ્રોબ્લેમ નહીં રહેગા તો વો રિસ્ટોર હો જાયેગા, લેકિન યે બિલ્ડિંગ કા ઇલેક્ટ્રિસિટી ડિસ્કનેક્ટ રહેગા જબ તક પૂરા હમારા ફાયર ફાઇટિંગ ઓપરેશન કમ્પ્લીટ નહીં હોતા. ઘટનાની મળતી વિગતો મુજબ આગ પહેલા રેસ્ટોરન્ટમાં લાગી હતી. હોટલમાં પ્લાસ્ટિક અને વાસના સેટ બનાવવામાં આવ્યા હતા. આગ એટલી ભીષણ હતી કે બીજી બિલ્ડિંગમાં ફેલાઈ, જેથી લંડન ટેક્સી રેસ્ટોરન્ટ પણ આગની ઝપેટમાં આવી ગયું હતું. આગથી બચવા રેસ્ટોરન્ટમાં રહેલા લોકો બાથરૂમમાં ભરાઈ ગયા હતા, પરંતુ બાથરૂમમાં ફસાઈ જવાના કારણે અનેક લોકોના મોત થયા છે, તો કેટલાક લોકોને ફાયર બ્રિગેડે સ્પેશિયલ લેડરની મદદથી બચાવ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.